નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઇવમાં હું હિના દોહરે આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર શુક્રવારની જેમ આજે પણ એક અગત્યના વિષય પર ચર્ચા કરીશું અને એ વિષય છે કેળમાં મૂલ્યવર્ધન. કેળ એ મહત્વનો ફળ પાક તો છે જ, જેનું દુનિયામાં અંદાજે 1,450 લાખ ટન ઉત્પાદન થાય છે. બાગાયતી પાકોમાં કેરી પછી જો વાત કરીએ તો બીજા નંબરનું સ્થાન કેળનું છે. ખોરાક તરીકે કેળા એ કાર્બોહાઇડ્રેટ્સનો મુખ્ય સ્ત્રોત છે. ભારતમાં કુલ ફળના ઉત્પાદનમાં 32% જેટલો ફાળો એ માત્ર કેળનો છે. અને જો કેળના વાવેતરની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ અને સુરત જિલ્લામાં કેળનું ઉત્પાદન એ સારા પ્રમાણમાં થાય છે. તો દર્શક મિત્રો, આજના વિષય અંતર્ગત આપને કોઈ મૂંઝવણ કે સવાલ હોય તો આપ અમારા નિષ્ણાંતને પ્રશ્નો પૂછી શકો છો. પ્રશ્નો પૂછવા માટે ફોન લાઇન શરૂ થઈ ગઈ છે, તો ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 0797-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ અમને ફોન કરો તો આપના ટીવીનો અવાજ ધીમો રાખવા માટેની વિનંતી. તો કેળમાં મૂલ્યવર્ધન વિશે વધુ માહિતી આપવા માટે સ્ટુડિયોમાં સૌથી પહેલા મારી ડાબી બાજુમાં ઉપસ્થિત છે નીતિન વી પટેલ, કે જેઓ એક નાયબ બાગાયત નિયામક તરીકે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી રાજપીપળા ખાતે પોતાની ફરજ બજાવે છે. અને તેમની ડાબી બાજુમાં હાજર છે જીગરજી પટેલ, કે જેઓ એક મદદનીશ બાગાયત નિયામક તરીકે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી રાજપીપળા ખાતે પોતાની ફરજ બજાવે છે. તો આવો સૌથી પહેલા તેઓનું સ્વાગત કરીએ, ત્યારબાદ આજના આ વિષય અંતર્ગત તેઓ પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીએ. તો નીતિનભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ, આપ બંનેનું દૂરદર્શન સ્ટુડિયો અને કૃષિ દર્શન ફોન ઇન લાઇવમાં હાર્દિક સ્વાગત છે. નમસ્તે ખેડૂત મિત્રો. જી નીતિનભાઈ, સૌથી પહેલા આજે આપણે વાત કરીએ કેળમાં મૂલ્યવર્ધન, એક ખૂબ જ અગત્યનો મુદ્દો અને અગત્યનો વિષય કહી શકાય એ રીતે. તો કેળની વાત કરીએ તો કેળના પાક વિશે આપ સામાન્ય માહિતી જો આપવા માંગો તો શું કહેશો ખેડૂત મિત્રોને? ખેડૂત મિત્રો, કેળ એ એક ખૂબ જ મહત્વનો ફળપાક કહી શકાય. આજે આપણે જોઈએ તો આપણા દેશ, ભારત દેશ કે કોઈ પણ આપણું રાજ્ય કહી શકીએ તો એમાં કેળ પાક જો આપણે જોઈએ તો કેરી પછી એનું તરત જ સ્થાન ધરાવે છે અને એટલું મૂલ્યવાન છે. જો એમાં આપણે વાત કરીએ તો એ મુખ્ય ખોરાક તરીકે આપણે કાર્બોહાઇડ્રેટ એમાંથી મળે છે. અને એમાં જે આપણે જોઈએ છે કે 100 ગ્રામ આપણે કેળાનું લઈએ છીએ તો એમાંથી આપણને 67% જેટલી કેલરી આપણને મળે છે. એ સિવાય પણ આપણે જોઈએ તો એના ધાર્મિક કે વેદોમાં કે એમાં ઉલ્લેખ થયો છે, એટલે એ રીતે પણ આપણને ખૂબ જ ઉપયોગી ફળપાક તરીકે આપણને છે. અને એમાંથી જો આપણે જોઈએ તો ઘણા આપણા ગુજરાતના જિલ્લાઓ, મુખ્ય જિલ્લાઓ કહી શકાય કે આપણે નર્મદા, ભરૂચ, બરોડા અને જેવા વિસ્તારોમાં ખૂબ સહેલાઈથી એ પાક થઈ શકે છે અને આપણને ખેડૂતોને સારું ઉત્પાદન પણ મળી શકે તેમ છે. એટલે એ ખેતી કરીને આપણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ પણ સુધારી શકીએ તેમ છે. જી જીગરભાઈ, આપણે આગળ વાત કરીએ કે ફળ શાકોની, ફળની વાત કરી રહ્યા છે તો ફળ અને શાકભાજીમાં મુખ્યત્વે ઘણીવાર મોટો બગાડો જોવા મળતો હોય છે, તો એના પાછળના કયા કારણો હોઈ શકે? નમસ્તે ખેડૂત મિત્રો, હું આપને જણાવવા માંગીશ કે જ્યારે આપણે ફળ પાકો અને શાકભાજી પાકોની લણણી કરીએ છીએ ત્યારથી એન્ડ યુઝર એટલે કે કન્ઝ્યુમર સુધી પહોંચે ત્યાં સુધીમાં ફળ અને શાકભાજી એક જીવંત કોષ હોવાથી એમાં વિવિધ એન્ઝાઇમેટિક એક્ટિવિટી ચાલુ હોય છે. ત્યારબાદ વિવિધ સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા છે, ફંગસ છે, ઈસ્ટ છે, જેના લીધે આપણા ફળો અને શાકભાજી બગડી જાય છે. તો આ બગાડો કુલ 25-50% સુધી આપણો ફળ અને શાકભાજીનો આખા વર્ષમાં બગાડો થતો હોય છે, જે આપણા દેશ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. જી આગળ વાત કરીએ તો ભલાભાઈ અત્યારે હાલ ઉપસ્થિત છે આપણા કૃષિ મિત્ર. જી ભલાભાઈ, સૌથી પહેલા તો આપનું ફોન ઇનમાં સ્વાગત છે. જી આપનો પ્રશ્ન જણાવો. અમારો પ્રશ્ન મેડમ એ છે કે બનાસકાંઠા વાવ તાલુકાના જાણાવાડા ગામનો હું વતની છું ભલાભાઈ. બરાબર. અમારે કેળાનું વાવેતર કરવું હોય તો એના માટે કોઈ માર્ગદર્શન ખરીને અમારે બનાસકાંઠામાં વાવ તાલુકામાં કેળાનું એમ કે વાવેતર થાય કે ના થાય, આપણી પાસે પાણીની સગવડ છે? જી આપણે માહિતી આપીશું ચોક્કસથી. અને નમસ્તે ભલાભાઈ, તમારો પ્રશ્ન અમે સાંભળ્યો છે. એમાં જો તમારે કેળનું વાવેતર કરવું હોય તો લગભગ કેળ પાક જે છે
એ જે પણ રેતાળ જમીન છે એમાં ખૂબ સહેલાઈથી થઈ શકે તેમ છે, અને એ પાકનું ઉત્પાદન પણ સારામાં સારું મળી શકે તેમ છે. પણ આપણે એના માટે હંમેશા અત્યારના કન્ડિશનમાં જોઈએ તો ટિશ્યુ કલ્ચર પ્લાન્ટથી વાવેતર કરવું હિતાવહ છે, જેથી આપણને સારું ઉત્પાદન મળી શકે. તો એના માટે જો આપણે ગુજરાત સરકાર તરફથી સહાય પણ આપને મળી શકે એમ છે. આપ બનાસકાંઠા જે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી છે એમનો સંપર્ક કરીને સહાય પણ એમાં મેળવી શકો છો. જી, આગળ બીજા એક ખેડૂત મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મનીષ મકવાણા તળાજાથી. જી મનીષભાઈ, આપનો સવાલ જણાવો. કેળાનું વાવેતર કયા મહિનામાં કરવું જોઈએ? જી, ચોક્કસથી માહિતી આપીશું. જી ખેડૂત મિત્ર, આપને જણાવવા માંગીશ કે ઓફ સિઝન જો આપણે કેળાનું વાવેતર કરવું હોય તો ફેબ્રુઆરી મહિનો એના માટે સારો રહે છે, અને ત્યારબાદ જો રેગ્યુલર વાવેતર કરવું હોય આપણે તો જૂન અથવા જુલાઈમાં આપણે કરી શકીએ છીએ. જી, આગળ વાત કરીએ નીતિનભાઈ કે પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન પણ બહુ અગત્યના મુદ્દા છે, તો આપ એ વિશે ખેડૂત મિત્રોને શું કહેશો? ખાસ પ્રોસેસિંગ કરવા માટે હું જણાવીશ, જેમ કે આપણે પહેલા પણ જોયું છે કે ફળ અને શાકભાજી એ એવી વસ્તુ છે કે જે તરત જ એનો એક સમય, ચોક્કસ સમયગાળા દરમિયાન એનું આવક થતી હોય છે, અને બજારમાં એ સમય દરમિયાન જ આપણને મળી શકતી હોય. તો એને જો આપણે વધારે લાંબા સમય સુધી એનો સંગ્રહ કરી શકતા નથી, જેથી આપણે એને કોઈ પણ એક પ્રોડક્ટમાં આપણે એમને ફેરવવાનું હોય છે કે એની એક ચોક્કસ વસ્તુ બનાવવાની હોય છે. જો એ સમયગાળા દરમિયાન આપણને ભાવ પણ મળે તેમ ન હોય તો આપણે એને પ્રોડક્ટને એ રૂપમાં એને ફેરવવું જોઈએ, જેને આપણે પ્રોસેસિંગ કહીએ છીએ. અને એ પ્રોસેસિંગ કર્યા પછી આપણે એને લાંબા સમય સુધી, આખા વર્ષ દરમિયાન આપણે એમને કોઈ પણ માર્કેટમાં, ઇન્ટરનેશનલ માર્કેટ હોય કે આપણું રાજ્યનું માર્કેટ હોય, એમાં આપણે એમને વેચી શકીએ. જેથી પ્રોસેસિંગ એ આ બાબતે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એ જ રીતે આપણે જોઈએ તો મૂલ્યવર્ધન. જી, મૂલ્યવર્ધન વિશે ચોક્કસથી ચર્ચા કરીશું, પણ એ પહેલા આપણે એક કૃષિ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ધીરમભાઈ દિયોદરથી. જી ધીરમભાઈ, આપનો સવાલ જણાવો. જી, ફરી એક વાર સવાલ જણાવશો? જી, જવાબ આપીશું. કેળા એમના પાકતા નથી, પાકનું વાવેતર તો કરે છે પણ છતાં કેળા પાકતા નથી, એના કારણો શું હોઈ શકે? એના વિવિધ, ખેડૂત મિત્રને જણાવવા માંગીશ કે એના વિવિધ પરિબળો હોઈ શકે છે, ક્યાં તો આપનું ખેતરનું તાપમાન અથવા તો આપની જમીન અથવા તો બીજા કોઈક પરિબળો જે નડતા હોઈ શકે છે. તો આપ નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો કૃષિ યુનિવર્સિટીના જે નિષ્ણાંત હોય છે એમનો સંપર્ક કરી આપને ખેતરની મુલાકાત માટે ભલામણ કરી શકો. જી નીતિનભાઈ અને જીગરભાઈ, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે. ખેડૂત મિત્રો, આપ ક્યાં જતા નહીં, આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. સમય થયો છે એક વિરામ લેવાનો, લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ કૃષિ દર્શન ફોનની લાઇનમાં ફરીથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કેળમાં મૂલ્યવર્ધન, અને નીતિનભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ આપણને માહિતી આપી રહ્યા છે. સાથે જ એક કોલર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, કૃષિ મિત્ર જયેશભાઈ પટેલ વડોદરાથી. જી જયેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. કેળામાં ઓર્ગેનિક ખેતી કરવા માટે શું શું ભલામણ છે? જી જયેશભાઈ, જવાબ આપીશું. કેળામાં જો આપણે ઓર્ગેનિક ખેતી કરવા માટે ઘણી અત્યારે આપણે કોઈ પણ આપણી જે નજીકના યુનિવર્સિટી છે, જેમ કે આપ વડોદરાથી છો, તો આપ ફળ સંશોધન કેન્દ્ર આણંદનો સંપર્ક કરો, જ્યાં અત્યારે લેટેસ્ટ જે ભલામણો છે કે એમાંથી આપ પસંદ કરીને એમાંથી આપનું ઓર્ગેનિક બાબતે આપ કરી શકો છો. જી નીતિનભાઈ, આપણે પહેલા વાત કરી હતી પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન, તો કેળમાં જો મૂલ્યવર્ધન વિશે માહિતી આપવી હોય તો આપ શું કહેશો? ખૂબ સરસ પ્રશ્ન છે. મૂલ્યવર્ધનની આપણે વાત કરીએ તો મૂલ્ય એટલે કિંમત, અને વર્ધન એટલે કે એમાં ઉમેરો કરવો અથવા તો વૃદ્ધિ કરવી.
આપણે જે કોઈ પણ પ્રોસેસિંગ કરીને જે પ્રોડક્ટ બનાવી છે તો એ પ્રોસેસિંગ કરેલી પ્રોડક્ટ એને આપણે એમાં વધારો કરીને એના મૂલ્યમાં કેવી રીતે વધારો કરી શકીએ, તો એને આપણે કોઈ પણ જે આપણી પ્રોડક્ટ છે એને બહારના માર્કેટમાં આપણે મોકલાવીએ, એને એનો નિકાસ કરીએ અને એ રીતે આપણે એનું મૂલ્યનું વર્ધન કરી શકાય. જી, બીજા એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, દેવજીભાઈ રાજપૂત દિયોદરથી. જી દેવજીભાઈ, આપનો સવાલ જણાવો. હા બેન, નમસ્કાર. નમસ્કાર. આપણે બેન ક્યારના રોપા લાંબા હોય અમારે ક્યાંથી મળે? જી દેવજીભાઈ, ફરી આપનો પ્રશ્ન જણાવશો. આપણે કેળના રોપા લાંબા હોય તો ક્યાંથી મળે? જી, કેળના રોપા લાવવા હોય તો ક્યાંથી મળી શકે? જી દેવજીભાઈ, આપણે જણાવવા માંગીશ કે નજીકની કોઈ પણ ટિશ્યુ કલ્ચર લેબ હોય અથવા તો નજીકની આપણે યુનિવર્સિટીનો સંપર્ક કરી સારામાં સારા ટિશ્યુ કલ્ચર રોપા આપ મેળવી શકો છો. જી જીગરભાઈ, આગળ આપણે વાત કરીએ મૂલ્યવર્ધન અને મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન એ શા માટે જરૂરી છે? આપણે ખેડૂત મિત્રોને જણાવીએ છીએ કે વેલ્યુ એડિશન શા માટે જરૂરી છે. તો આપણે આપણા જે રો મટીરિયલ હોય છે ફળ અથવા તો શાકભાજી, હવે એમની મૂળ કિંમત કરતાં જો એમને કંઈક વધારે મળતું હોય તો એમની આવકમાં વધારો થઈ શકે, એના માટે આપણે રો મટીરિયલમાંથી પ્રોસેસ કરી વિવિધ વેલ્યુ એડેડ પ્રોડક્ટ બનાવી એમના મૂલ્યમાં મૂળ કિંમતમાં વધારો કરી એમને સારી એવી આવક મળી શકે એના માટે વેલ્યુ એડિશન આપણે કરવું જોઈએ. જી નીતિનભાઈ, વાત કરીએ કે કેળની જયારે વાત કરી રહ્યા છે તો હવે એક અગત્યનો પ્રશ્ન કહી શકાય કે એના ઉપયોગ કેટલા છે અને કઈ કઈ રીતે ઉપયોગ કરી શકાય? સરસ પ્રશ્ન છે. કેળ એ આપણે આજની જો તારીખમાં જોઈએ તો કેળમાંથી આપણે હાલમાં તો કેળના પાન અને કેળનું ફળ એ બેનો જ ઉપયોગ કરી રહ્યા છે, પણ ઘણા સંશોધનો અત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં જળ અને જમીન વ્યવસ્થાપન એકમ જે છે એમાં સંશોધનો ચાલી રહ્યા છે. હાલમાં જે ખેડૂતોની આપણે પરિસ્થિતિ જોઈએ તો કેળ અને કેળના પાન અને થડ એ આપણા ફળ એ સિવાયના જે થડનો ભાગ છે એને આપણે નિકાલ કરવા માટે કે ડમ્પિંગ કરવા માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી અને એના પૈસાનો ખર્ચ કરવો પડે છે, પણ એ પણ ભાગ આપણને ઉપયોગી જો થઈ રહેતો હોય તો ખેડૂતોની આવકમાં બમણો થાય એમ છે. તો આપણે પણ જે રીતે દક્ષિણ ભારતમાં જે નારિયેળીનું આપણે જોઈએ છે કે ઝાડના પાનથી લઈ અને એના મૂળ સુધીનો જે પણ ભાગ છે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, જો એ રીતે જો કેળના પાકનું પણ આપણે પાનથી લઈને મૂળ સુધીનો ઉપયોગ કરી અને આવકમાં વધારો કરી શકાય તો એને આપણે ચોક્કસ કલ્પવૃક્ષ કહી શકીએ. કેળના એમ તો ઘણા ઉપયોગો આપણને છે, જેમ કે આપણે કહીએ કે દોરડા બનાવવા માટે એના રેસાનો ઉપયોગ કરી શકીએ, ફળ તો આપણને ઉપયોગી છે જ, પાન પણ ઉપયોગી આપણને છે જ, તો એ રીતે ઘણા ઉપયોગો આપણને કરી શકાય તેમ છે. જી આગળ વાત કરીએ જીગરભાઈ કે પાકા કેળામાંથી કેળ અંજીર જો બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકાય, કારણ કે અંજીર એક બહુ મોટો વ્યવસાય કહી શકાય એવું છે, તો કેળ અંજીર કેવી રીતે બનાવી શકાય? ખેડૂત મિત્રો, આપણે જણાવીશ કે કેળ અંજીર એ અંજીર જેવી જ એક પ્રોડક્ટ કે પાકેલા કેળામાંથી આપણે બનાવીએ છીએ. કે પાકા કેળા હોય એને 6-10 mm થિકનેસ એની રાખી એને કટ કરી સ્લાઇસ બનાવી એને 0.1% પોટેશિયમ મેટાબાઇસલ્ફેટમાં ડીપિંગ કરી 5-10 મિનિટ એને પછી હોટ એર ડ્રાયરમાં 50-60 ડિગ્રી ટેમ્પરેચરે એને 72 કલાક સુધી એને જો આપણે સુકવણી કરીએ તો એક અંજીર જે આપણે જોઈએ છીએ બજારમાં ખાઈએ છીએ એ ટાઈપનું એક પ્રોડક્ટ તૈયાર થાય છે, જેને આપણે કેળ અંજીર કહીએ છીએ. જી આગળ વાત કરીએ તો બીજા કૃષિ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ઈશ્વરભાઈ પટેલ અમદાવાદથી. જી ઈશ્વરભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જે કેળું હોય છે, કેળું થાય છે કેળના ઝાડમાં, બરાબર, એમાં જે ગર્ભ જે ખાવાનો થવો જોઈએ એની જગ્યાએ મરી જેવા બિયારણ થાય છે, બરાબર, મરીના દાણા હોય ને, મરીના દાણા, જી, કે પપૈયાના દાણા કઈક મરી દાણા એવા કાળા કાળા એકલા બિયારણ જ થાય છે, એટલે ગર્ભ થતો નથી, એમાં શું હોય? જી એમના પાકમાં મરી જેવા નાના નાના દાણા, પપૈયા જેવા દાણા થાય છે તો એના કારણો શું છે?
એ જે વેરાયટી જે છે એ વેરાયટીનું આપણે ખરેખર સંશોધન થવું જોઈએ. આપણી પાસે કેળ સંશોધન માટે નજીકના આણંદ કૃષિ કેન્દ્ર પણ છે, તો એ ખરેખર આપણે જોઈએ અને એમાંથી કેવી રીતે એનું સોલ્યુશન કરી શકીએ, તો એ જોયા બાદ જ આપણે એનું નિરાકરણ કરી શકીએ તેમ છે. જી, એટલે એવું કહી શકાય ઈશ્વરભાઈ કે આપના કેળનો નમૂનો લઈને આપ ત્યાંના નજીકના કોઈપણ યુનિવર્સિટી કે કોઈપણ સલાહ નિષ્ણાંત કે વિષય નિષ્ણાંતને જઈને આપ પ્રશ્ન પૂછો તો ચોક્કસથી આ વિષય માહિતી આપને મળી જશે. જી, આગળ આપણે વાત કરીએ કે પાકા કેળામાંથી જ્યારે પ્યુરી અને પાવડર બનાવવાની વાત કરીએ તો એ કઈ રીતે બનાવી શકાય નીતિનભાઈ? એમનો જવાબ જીગરભાઈ સારી રીતે આપશે. ચોક્કસથી. ખેડૂત મિત્રો, આપણે જણાવીશું કે પ્યુરી એ એક પલ્પનો ભાગ છે. જે રીતે આપણે પાકા કેળામાંથી પલ્પિંગ કરીએ, પલ્પ એટલે કે રસ બનાવીએ, એ એક પ્યુરી જ છે. હવે એમાંથી જ્યારે આપણે પાવડર બનાવવાનું હોય તો અત્યારે લેટેસ્ટ જે ટેકનોલોજી છે એર ડ્રાયર, હવે એ એર ડ્રાયરનો આપણે ઉપયોગ કરીને એમાંથી પાવડર બનાવી શકીએ છીએ. જે પાવડરનો ઉપયોગ આપણે મિલ્કશેકમાં, બેબી ફૂડમાં જે વિવિધ પ્રોડક્ટોમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. જી, આગળ વાત કરીએ કે જે કેળ થડ હોય છે તો જે કેળ થડમાંથી કયા કયા મૂલ્યવર્ધન કરી શકાય, શું મૂલ્યવર્ધન કરી શકાય નીતિનભાઈ? એમાં આપણે જોઈએ તો કેળના, ખાસ કરીને આપણે રેસા, કેળના રેસામાંથી આપણે કાપડ બનાવી શકીએ. એના કાગળના જુદા જુદા પ્રકારના ટીસ્યુ પેપર છે, એ રીતે ફાઇલ છે, હાર્ડબોર્ડ છે, એ રીતે અનેક ઉપયોગ રેસામાંથી આપણે બનાવી શકીએ. એ જ રીતે આપણે જોઈએ તો એમાંથી એનો જે પ્રવાહી છે, એમાંથી જે રસ નીકળે છે થડમાંથી, તો એ થડના રસમાંથી પણ આપણે પ્રવાહી ખાતર બનાવી શકીએ. એના જે માછલીનો ખોરાક છે એ બનાવી શકીએ. એમાંથી જે કલ્ચર કહેવાય એમાંથી આપણે એને મૂર્તિઓ બનાવી શકીએ. એ સિવાય પણ આપણે એમ કે જે એનો મધ્ય ભાગ છે એ મધ્યભાગમાંથી આપણે કેન્ડી બનાવી શકીએ, અથાણા બનાવી શકીએ. એમ એના આખા પ્રકાંડમાંથી આપણને વિવિધ ઉપયોગો આપણે કરીને જુદી જુદી પ્રોડક્ટો આપણે બનાવી શકીએ તેમ છે. જી, આગળ વાત કરીએ તો કૃષિ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, છેલાજી ઠાકોર ભાભોરથી. જી છેલાજી ભાઈ, આપનો સવાલ જણાવો. હેલો. હા જી, આપનો સવાલ જણાવો. હા બેન, હવે શું છે, આપણે કેળ કરીએ ને કેળ પાકતા નથી. જી જી જી, આપનો સવાલ જણાવો. હા બેન, કેળ કરીએ છીએ, કેળ ની ખેતી કરવા માટે કેળ પાકતા નથી, અને શું થાય છે એની અંદર વાયરસ રોગ આવી જાય છે કેળ ની અંદર, તો શું કરવું? ચોક્કસથી આપને માહિતી આપીશું. કેળનો પાક પાકતો નથી અને એમાં અલગ અલગ પ્રકારના જીવાત કે એ રીતના રોગ જીવાત કે એવા પ્રોબ્લેમ્સ આવી જાય છે, તો શું કરવું જોઈએ? એ કેળના પાકમાં જે ખેતી વાવેતર વખતે ખાસ કરીને આપણે ટીસ્યુ કલ્ચરથી વાવેતર કરીએ એ આગ્રહ આપણે ખાસ કરીને રાખવો જોઈએ. કેમ કે જે ટીસ્યુ કલ્ચર પદ્ધતિ જે છે એ રોગ જીવાત મુક્ત આપણને પ્લાન્ટ એમાં મળે છે, અને જો આપે વાવી દીધા હોય, જો ગાંઠથી વાવ્યા હોય, તો એમાં કોન્ટામિનેશનનો 100% ખતરો રહે છે. તેમ છતાં પણ આપ સંશોધન કેન્દ્રની ખાસ મુલાકાત લઈ વિષય નિષ્ણાંતની રૂબરૂ જો એની ચર્ચા કરી અને આપના ખેતરે જો નાયબ બાગાયત નિયામકશ્રીને પણ જાણ કરીને જો એનું પણ એ કરાવો, નિરાકરણ 100% થઈ શકે તેમ છે. જી, નીતિનભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે. ખેડૂત મિત્રો, આપ ક્યાંય જતા નહીં, આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. સમય થયો છે એક વિરામ લેવાનો, લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ફરીથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરી રહ્યા છીએ કેળમાં મૂલ્યવર્ધન, અને નીતિનભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ આપણને માહિતી આપી રહ્યા છે. સાથે જ એક કૃષિ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, રાહુલભાઈ રબારી. જી રાહુલભાઈ, આપનો સવાલ જણાવો. ઓછી જમીનમાં વધારે કેળનું ઉત્પાદન લેવું હોય તો કઈ પદ્ધતિ યુઝ કરી શકાય? જી, ચોક્કસથી. ઓછી જમીનમાં વધારે કેળનું ઉત્પાદન લેવું હોય તો કેવી રીતે લઈ શકાય? ખેડૂત મિત્રો, આપણે જણાવીશ કે શોર્ટ ડિસ્ટન્સનું જે પ્લાન્ટિંગ
શોર્ટ ડિસ્ટન્સ પ્લાન્ટિંગની જે સિસ્ટમ જે છે, હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ, એ સિસ્ટમ આપ અપનાવી શકો છો અને ઓછા વિસ્તારમાં આપ વધુ ખેતી, કેળની ખેતી કરી શકો છો. જી, આગળ વાત કરીએ કે કેળ થડ જે રેશા હોય છે એનું જે ખાસ કરીને બંધારણ છે અને એની ભૌતિક ખાસિયતો જે છે એ વિશે જરા વિસ્તારમાં અમારા ખેડૂત મિત્રોને માહિતી આપશો. ખાસ કરીને આપણે થડની જે બંધારણની વાત કરીએ તો એમાં જે તત્વ રહેલા છે એ આપણે કહીએ કે સેલ્યુલોઝ, એ જે છે એ 50-60% જેટલા પરસન્ટ એના સેલ્યુલોઝ હોય છે. એમાં બીજા હેમિસેલ્યુલોઝ, એ આપણે જોઈએ તો 25-30% જેવું હેમિસેલ્યુલોઝ હોય છે. એમાં લિગ્નિન, લિગ્નિન જે છે એ 12-18% જેટલું લિગ્નિન હોય છે. પેક્ટિન, પેક્ટિન જે છે એ 2-3% જેટલું પેક્ટિન હોય છે. અને અન્ય 6-10% જેટલું અન્ય પદાર્થ પણ એમાં હોય છે. એનું ભૌતિક જો આપણે જોઈએ તો જે આપણે રેસા આપણને મળે છે તો એ રેસાની જે આપણે મક્કમતા કહીએ, જે ટેનાસિટી એને કહેવાય છે, તો એ ટેનાસિટી જે છે એ આપણે 50 એની જે GF 50 GF પર ટેક્સ એમ આપણે એને માપી શકીએ. અને બંડલ રેસા જો હોય તો એમાં આપણે 28.4 GF એના પર ટેક્સ હોય છે. એની જે ઘનતા આપણે કહીએ છીએ કે જે રેસાની ઘનતા હોવી જોઈએ તો એ 1.31 એના સેન્ટીમીટર એના હોવા જોઈએ. અને કાચા જે રેસા છે એની લંબાઈ જે છે એ 85 સેન્ટીમીટર હોવી જોઈએ. તો આ એનું બંધારણ અને ભૌતિક એની ખેડૂત મિત્રો, આપને જણાવવા માંગીશ કે કેળ એક્સ્ટ્રેક્ટર એ કેળના થડમાંથી રેસા કાઢવાનું મશીન છે. હવે અગાઉની વાત કરીએ તો હાથથી રેસા કાઢવામાં આવતા હતા, તેમાં સમયનો બગાડો થતો હતો, મજૂરી વધારે લાગતી હતી અને વધુ માણસોની પણ જરૂરિયાત રહેતી હતી. તો સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાજમુંદરી ખાતે જે KVK આવ્યું છે ત્યાં એમણે એક મશીન વિકસાવ્યું. એ મશીન દ્વારા સારામાં સારા રેસા કાઢી શકાય એના માટે આ મશીન એમણે બનાવ્યું છે. તો એ મશીનમાં એક થડમાંથી 150-160 આજુબાજુ ગ્રામ રેસા એમાંથી સારા એવા કાઢી શકાય છે. જી, આગળ વાત કરીએ તો બીજા એક કૃષિ મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, રામજીભાઈ ગીર ગજરાથી. જી રામજીભાઈ, આપનો સવાલ જણાવો. હા, મારે પ્રશ્ન એ છે બેન કે આપણે કઈ સમયમાં કેળને વાવી શકાય, અત્યારે વાવેતર કરવું હોય તો? ચોક્કસથી આ વિશે પહેલા પણ જવાબ આપ્યો છે પણ છતાં પણ એકવાર ફરીથી જીગરભાઈને પૂછીશું કે કેળનું વાવેતર ક્યારે કરવું જોઈએ ખાસ કરીને. જી રામજીભાઈ, આપણે જણાવવા માંગીશ કે જો ઓફ સિઝન આપણે કેળ લેવા માંગતા હોય, કેળનો પાક, તો આપણે ફેબ્રુઆરીના સમયમાં કેળ વાવી શકીએ. અને જો રેગ્યુલર સિઝનમાં જો આપણે કેળ લેવી હોય તો જૂન અથવા જુલાઈમાં કેળ વાવી શકો છો. જી નીતિનભાઈ, આપણે આગળ વાત કરીએ કે કેળ થડ રેશાની જ્યારે આપણે અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છીએ તો કયા કયા દેશ જે છે એનો ઉપયોગ કરે છે અને આનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય? બરાબર, આપણે જો જોઈએ તો ભારત દેશ સિવાય પણ આપણે જોઈએ ફિલિપાઈન્સ, જાપાન, કોરિયા એવા જે દેશો છે એ ટેક્સટાઇલ ઉદ્યોગમાં આમનો રેસાનો ઘણો ઉપયોગ કરે છે. અને એ રેસાનું આપણે જોઈએ તો કપાસ અને શણ એમની સાથે મિક્સ કરીને ઘણી પ્રોડક્ટો બજારમાં મૂકે છે. જેમ કે આપણે જોઈએ યાન, દોરડા, પગ લૂછણિયા જેવા ઘણા પ્રોડક્ટો એમાંથી બની શકે તેમ છે. ઘણા યુરોપિયન દેશો જે છે એમાં એના રેસામાંથી, નરમ રેસામાંથી આપણે સ્વેટર, સાડી પણ બની શકે તેમ છે. એ સિવાય જો આપણે અમેરિકાને એ જે જોઈએ તો કેળના રેસા જે છે એ રેસા નરમ છે અને વણાટ ઉદ્યોગમાં પણ એનો ખરેખર ઉપયોગ થાય છે. અને ભેજ જે સંગ્રહ કરવાની અને છોડવાની એની જે શક્તિ છે એ ધારણ કરવાની શક્તિ એની વ્યવસ્થિત હોય
એ દરેક કામમાં આપણને ઉપયોગી થઈ શકે તેમ છે. એ સિવાય આપણે બીજા પણ આપણે ઉપયોગો જણાવ્યા છે કે એના થડના જે રસ છે એમાંથી આપણે કેન્ડી બનાવી શકીએ, એક એનું મૂલ્યવર્ધન કરીને શરબત પણ બનાવી શકીએ. તો એમ ઘણા ઉપયોગો બહારના દેશોમાં પણ થાય છે જેથી આપણે એ રેસાઓને નિકાસ પણ કરી શકીએ તેમ છે. જી, નિકાસ વિશેની ચોક્કસ વાત કરીશું, પરંતુ એ પહેલા એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, હરક ચંદભાઈ ભચાઉથી. જી હરકભાઈ, આપનો સવાલ જણાવો. અરે અમારે ભૂરી જમીન છે, રેતાળ જમીન થોડીક. જી, રેતાળ જમીનમાં કેળા થાય? ચોક્કસથી રેતાળ જમીનમાં કેળાના પાકનું વાવેતર કરી શકાય કે કેમ, ચોક્કસથી હરકચંદભાઈ આપનો સવાલનો જવાબ આપીશું. હા, કેળ પાક જે થાય છે એમાં રેતાળ જમીનમાં કોઈ પ્રોબ્લેમ નથી કે એ નહીં થઈ શકે. આજે આપણે જોઈએ તો નર્મદા અને જે ભરૂચ જિલ્લો જે છે એમાં જે નર્મદાનો પટ છે એમાં ખૂબ જ આસાનીથી કેળપાક થઈ શકે તેમ છે. પણ જે સમયે આપણે કેળપાકને સાચવવાનું હોય છે કે વધારે પવનની ગતિ હોય છે, તો એવા સમયે રેતાળ જમીનમાં એની જે મૂળની પક્કડ હોય છે એ પક્કડ વ્યવસ્થિત રહેતી નથી, જેથી જ્યારે લૂમ આવવાના સમયે જ્યારે વધારે ભાર હોય છે ત્યારે એ પાકને આપણે પવનથી બચાવવા જોઈએ. અને જો શક્ય હોય તો ફરતે સેવરીની વાડ કરીને અથવા તો બીજા કોઈ ઝાડો વાવીને પણ એને બચાવીએ તો 100% આપને રેતાળ જમીનમાં એ પાક ખૂબ આસાનીથી થઈ જશે. ચોક્કસ નીતિનભાઈ, ખરેખર બહુ જ સરસ માહિતી પહોંચાડી છે. હવે આગળ વાત કરીએ જીગરભાઈ કે જે કેળથળ રેસાની જ્યારે વાત કરીએ છીએ તો એની જે માંગ અને નિકાસની જે ક્ષમતા છે એ કેટલી છે, એટલે એ વિશે આપ શું કહેશો? આપ ખેડૂત મિત્રોને જણાવવા માંગીશ કે એનવી પટેલ સાહેબે જે અગાઉ વાત કરી છે કે વિવિધ દેશોમાં કેળ રેસાના ઉપયોગ કેવી રીતે થાય છે, કે વિવિધ હસ્તકલાની બનાવટો બને છે, કે ખાવામાં ઉપયોગ થાય છે, કે એના બીજી પ્રોડક્ટો બને છે, તો આપણા દેશમાં કેળનું વાવેતર સારું એવું થઈ આવે છે. તો ખેડૂત મિત્રોને જણાવવા માંગીશ કે એક કેળ થડ જે છે એમાંથી રેસા, સારામાં સારા રેસા બનાવી અને બહારના દેશો માટે આપણે સારો એવી નિકાસ કરી શકીએ છીએ. જેમ કે યુએસએ જે દેશ છે એ દેશમાં સૌથી વધારે રેસાની ડિમાન્ડ હોય છે, તો આપણા દેશમાંથી જો આપણે એક્સપોર્ટ કરીએ બહાર તો આપણા દેશ માટે એક સારી એવી વિદેશી હુંડિયામણ આપણે કમાઈ શકીએ અને આપણા દેશને પગભર સારી રીતે કરી શકીએ છીએ. જી નીતિનભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે. ખેડૂત મિત્રો, આપ ક્યાંય જતા નહીં, આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. સમય થયો છે એક વિરામ લેવાનો, લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ફરીથી આપસે સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરીએ છીએ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કેળમાં મૂલ્યવર્ધન, અને નીતિનભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ આપણને માહિતી આપી રહ્યા છે. જી આગળ આપણે વાત કરીએ તો એમાં એક બીજો એવો પ્રશ્ન થાય કે જે કેળના થડનો શેપ એટલે કે જે પ્રવાહી કહી શકાય, તો એ પ્રવાહીના મુખ્ય ઉપયોગો કયા કયા છે નીતિનભાઈ? આપણે જોઈએ તો કેળના થડમાંથી આપણને જે રસ મળે છે તો એ રસનો આપણે ઉપયોગ આપણી બાગાયતી ખેતી અથવા તો આપણી જે ખેતી છે એમાં આપણે એને પ્રવાહી ખાતર તરીકે એનો આપણે ઉપયોગ કરી શકીએ. જો આપણે એ રસને થોડું મૂલ્યવર્ધન કરીએ તો રેડી ટુ સર્વ આપણે એમાંથી કોઈ પણ શરબત બનાવી શકીએ. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો એ જે રસ છે એ આરોગ્ય ઔષધીય બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય જો આપણે એનો ઉપયોગ જોઈએ તો એક એમાં મોર્ડન્ટ જે આપણે ડાઈંગ ઇન્ડસ્ટ્રી જે છે તો કલર જે કંઈ આપણે કપડાંને કલર કરીએ છીએ, ડાઈંગ કરીએ છીએ, તો એમાં પણ એ રસનો ખૂબ ઉપયોગ થાય છે. આમ જોવા જઈએ તો જે પ્રકાંડ છે કેળનો એના રસનો કોઈ પણ ભાગ જે છે એ વેસ્ટેજ જતો નથી અને આપણને આપણા જીવન જરૂરિયાતના કોઈ પણ કામગીરીમાં આપણને એ મદદરૂપ થાય છે. જી આગળ વાત કરીએ જીગરભાઈ કે જે કેળ પ્રોસેસિંગનું મૂલ્યવર્ધન કરતા જે પ્રગતિશીલ ખેડૂતો છે એ ખેડૂતો વિશે થોડીક માહિતી આપ આપશો? જી ખેડૂત મિત્રો, આપને હું જણાવવા માંગીશ કે કેળ પાક ઉપરાંત પણ કેટલાક પ્રગતિશીલ ખેડૂતો જે છે
એ કેળ પાકમાંથી વિવિધ મૂલ્યવર્ધિત પ્રોડક્ટ બનાવીને એ સારું એવું કમાય છે. જેમ કે આપણે નર્મદા જિલ્લાની વાત કરીએ જ્યાં અમે રહીએ છીએ, તો નર્મદા જિલ્લામાં રાજપીપળાથી બરોડા જતા જે રોડ છે ત્યાં રસ્તાની આજુબાજુ ત્યાંના જે લોકલ ખેડૂતો છે જેમણે વિવિધ બનાના વેફર, જે કહેવાય કેળની વેફર બનાવવાના યુનિટો નાખ્યા છે, તો એ કેળની ખેતીની સાથે એ લોકો વેફર બનાવી એમનું માર્કેટિંગ કરે છે. તો એવા જ એક પ્રગતિશીલ ખેડૂતની હું વાત કરું તો અજીતભાઈ પટેલ કરીને ધાનપુરના એક ખેડૂત મિત્ર છે, જેમણે કેળની ખેતી સાથે સાથે એક કેળ વેફરનું યુનિટ પણ નાખ્યું છે, જે 4 મણ કેળમાંથી પર દિવસે 300 કિલો જેવી વેફર બનાવે છે અને આ વેફરમાંથી સારું એવું માર્કેટિંગ કરે છે અને સારું એવું કમાય છે. આ ઉપરાંત વિવિધ બીજા પણ ખેડૂત મિત્રો જે છે એ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ લઈ આવા યુનિટો ત્યાં સ્થાપિત કર્યા છે અને સારું એવું ઇન્કમ મેળવે છે. જેમ કે આપણે કહી શકાય કે પ્રધાનમંત્રીનું જે એક વિઝન છે મિશન 2022 ડબલ ઇન્કમ, તેનું આ એક ઉદાહરણ પૂરું પાડે છે કે ખેડૂત કેવી રીતે ખેતીની સાથે કંઈક એક્સ્ટ્રા ઇન્કમ મેળવી શકે. તો આ એક બેસ્ટ ઉદાહરણ આપણે કહી શકીએ. જી ચોક્કસથી. બીજા એક કૃષિ મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, સુરેશભાઈ. જી સુરેશભાઈ, આપનો સવાલ જણાવો. હેલો. હા જી, આપનો પ્રશ્ન જણાવો. કેળાની જે બનાવટો છે એમાં વેફર જે બનાવવાનું મશીન આવે છે એમાં કોઈ સહાય મળે છે? ચોક્કસથી એ વિશે માહિતી આપીશું. હા સુરેશભાઈ, આપનો પ્રશ્ન સારો છે કે સહાયલક્ષી આપણે નર્મદા જિલ્લામાં, હું પોતે જ નાયબ બાગાયત નિયામક તરીકે છું અને વેફરના આપણે જો મશીનો જોઈએ છે તો એ મશીનો માટે આપણે સહાયલક્ષી યોજના આપણી પાસે છે, જેમાં આપણે 1 લાખ રૂપિયાનું યુનિટ કોસ્ટ છે એમાં 75% સુધીની આપણે સહાય આપી શકીએ તેમ છે, જેથી આપ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીની મુલાકાત લઈને આ સહાયમાં આપ સહભાગી થઈ શકો છો. જી નીતિનભાઈ, આપણે હમણાં થોડી વાર પહેલા જ વાત કરી કે કેળની પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન કરતા પ્રગતિશીલ ખેડૂતોની વાત કરી, પણ હવે આગળ વાત કરીએ કેળ થડની, તો એમાં જે પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન કરતા જે પ્રગતિશીલ ખેડૂતો છે અને બાકીની જે સંસ્થાઓ છે, તો એ વિશે આપ શું કહેશો? સરસ પ્રશ્ન છે કે ખેડૂત મિત્રોને ખાસ જણાવીશું કે અત્યાર સુધી જો આપણે જ્યારે કેળની ખેતી કરતા હતા તો આપણને મુખ્ય જે પ્રશ્ન હતો અને બીજા રાજ્યોમાં એના થોડા ઘણા સંશોધનો થયા હતા કે આપણે પાન અને ફળ પૂરતા સીમિત નથી, એના વિવિધ ઉપયોગો આખું કલ્પવૃક્ષ જો આપણે બનાવવું હોય અને આપણે ખર્ચ પૂરો આપણો થઈ શકતો હોય તો આપણે આખા એના પ્રકાંડ છે એનું જે થડ છે એમાંથી જે વિવિધ પ્રોડક્ટો છે, તો એમાં આપણે જોઈએ તો નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી જેમાં જળ અને જમીન વ્યવસ્થાપન જે એકમ છે એમાં ખૂબ સારું સંશોધન થાય છે, જેમણે જે રેસા એક્સટ્રેક્ટર અને ઘણી એવા મશીનો પણ વિકસાવ્યા છે જે સંશોધનનું કામ કરે છે, સાથે સાથે એમની જે બનાવટો છે એ તમામ બનાવટો ત્યાં એ જાતે બનાવે છે અને એ ખેડૂતોને પણ ત્યાં કેવી રીતે બને છે તે વિશે માહિતગાર કરે છે. અન્ય જે એની પ્રોડક્ટો છે જે આપણે બાયોફર્ટિલાઇઝર, જે એના રસમાંથી બાયોફર્ટિલાઇઝર, તો એ પણ ત્યાં બને છે, જેથી ખેડૂત મિત્રોએ ખરેખર આ કેન્દ્રની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. એ સિવાય જો જોઈએ તો આજે અમારા નર્મદા જિલ્લામાં પણ બદામ ગામ જે છે તો એ બદામ ગામમાં પણ એક યુનિટ એ રીતે સ્થપાયું છે અને એમાં પણ અત્યારે પ્રાઇમરી ધોરણે એના કામો સ્ટાર્ટ થઈ ગયા છે, એમાંથી આપણે વિવિધ પ્રોડક્ટો જેમ કે એના રસમાંથી બાયોફર્ટિલાઇઝર અને જે મૂર્તિઓ અને એવી કાપડ જે બીજી વસ્તુઓ એ બધી અત્યારે બનવાની ચાલુ છે, તો એનો પણ આપ મુલાકાત લઈ શકો છો અને એની માહિતીથી અવગત થઈ શકો તેમ છો.
જી આગળ વાત કરીએ જીગરભાઈ કે કેળ અને કેળ થડના જે પ્રોસેસિંગ માટે જે બાગાયત ખાતા તરફથી સહાય આપવામાં આવે છે એ કેટલી સહાય આપવામાં આવે છે અને સહાય આપવામાં બી આવે છે કે કેમ તો એ વિશે જરા વિસ્તારથી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો. જી ખેડૂત મિત્રો, આપણે જણાવીશ કે આપ સૌ જાણો છો તો સૌ પ્રથમ તો આઈ ખેડૂત પોર્ટલ, એ પોર્ટલ પર આપ ઓનલાઈન અરજી કરવી પડે છે. એ ઓનલાઈન અરજી કર્યા બાદ આપ હાર્ડ કોપી પ્રિન્ટ કાઢી એમની સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ જે છે એ પુરાવો સાથે દિન 7માં આપ આપની નજીકની જે નાયબ બાગાયત નિયામકશ્રીની જે કચેરી છે ત્યાં આપ આ અરજી રજૂ કરી શકો છો અને એમનું એને તમારે તમને જે પણ લાભ મળવાપાત્ર છે એ એક મહિનાની અંદર તમને મળવાપાત્ર છે. ત્યારબાદ આપણે જો આગળ વાત કરી નીતિન સાહેબે કે કેળથડ પ્રોસેસિંગ માટે જે મશીન જે છે કે વેફર માટેનું જે મશીન છે એ યુનિટ કોસ્ટ 1 લાખની જે છે એમાં તમને 75% જેટલી સહાય તમને મળવાપાત્ર છે. જી આગળ વાત કરીએ નીતિનભાઈ કે બીજા પાકોનું વાવેતર ઘણીવાર ખેડૂત મિત્રો કરતા હોય છે પણ જ્યારે આપણે આજે કેળના મૂલ્યવર્ધનની વાત કરીએ છીએ તો ઘણીવાર બીજા પાકો કરતાં જો કેળના પાકનું વાવેતર કરીએ તો વધુમાં વધુ ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન બંને મેળવી શકાય છે. તો ખેડૂત મિત્રોએ જો આ પાકનું વાવેતર કરવું હોય તો આપ એમને કયા કયા કારણો આપશો કે કેળનું પાકનું વાવેતર બીજા ફળ પાક કરતાં પણ આમાં બી ફાયદો એટલો મળી શકે છે? એ આપણે ખેડૂત મિત્રો આ ખૂબ જ સરસ પ્રશ્ન મારા માટે તો છે. જે રીતે આપણે જોઈએ કે ગુજરાત રાજ્યમાં ઘણા પાકો વિસ્તાર મુજબ થાય છે, જેમ કે આપણે આજે જોઈએ તો દક્ષિણ ગુજરાત એટલે આંબા અને કાજુ એ એમનો મુખ્ય પાક છે. જો વચ્ચેનો મધ્ય ભાગ જોઈએ તો કેળ માટે ખૂબ જ ઉપયોગી વિસ્તાર છે. અને જો આપણે જોઈએ કે કચ્છનો વિસ્તાર તો એમાં ખારેક, મતલબ કે જે આપણી જુદા જુદા વિસ્તારો છે એ મુજબ જુદા જુદા પાકો થઈ શકે તેમ છે. પરંતુ આપણે જો જોઈએ તો કેળ એવો પાક છે કે જે ગુજરાતના તમામ વિસ્તારોમાં થઈ શકે છે, પણ ઉત્પાદનની આપણે પરિસ્થિતિ જોઈએ તો થોડું ઘણું ઉત્પાદન મહદઅંશે ઓછું આપણને મળી શકે તેમ છે, પણ ચોક્કસ એમાં ઉત્પાદન મળવાપાત્ર તો રહે જ છે. એ સિવાય જો આપણે બીજું જોઈએ તો જ્યારે બીજા પાકોની આપણે વાત કરીએ, આજે કેરી છે, એ કેરી એ ફળોનો રાજા કહેવાય છે, પણ એ આપણને એનું જે આવક મળે છે તો એ આવક આપણને સીમિત હોય છે કે આપણને જે 3 મહિના અથવા તો 1 સિઝન એમાં જ આપણને મળવાપાત્ર રહે છે. જ્યારે કેળ પાક એવો છે કે જેમાં આપણને આવક જે છે તે વર્ષ દરમિયાન આપણને આખું વર્ષ મળી શકે તેમ છે. એ સિવાય પણ આપણે જોઈએ તો આંબાના પાક જો સાથે આપણે એને સરખાવીએ તો આંબાનો પાક જે છે એ 1 સિઝનમાં પૂરો થઈને એને આપણે એના કોઈ બીજા ઉપયોગો આપણે કરી શકીએ તેમ નથી. જ્યારે કેળનો જે પાક છે એ કેળના પાક માટે અત્યારે એટલા બધા સંશોધનો ચાલી રહ્યા છે કે જેથી એના દરેક એના જે આપણે પાન ફળ થડ દરેક વસ્તુનો ઉપયોગ કરીને એકર દીઠ આપણે બમણી આવક કેવી રીતે મેળવી શકીએ એ એક ખરેખર ઉદાહરણ આપણા માટે ખૂબ જ સરસ છે. અને આપણે ખાસ કરીને કેળ પાક ઉગાડવો જોઈએ, એમાંથી આપણું ખેડૂતોનું બમણી આવક કરવી જ જોઈએ એવું મારું માનવું છે. જી નીતિનભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ, આપણી આ ચર્ચા અહીં ચાલુ જ રહેશે. ખેડૂત મિત્રો, આપ ક્યાં જતા નહીં, આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. સમય થયો છે એક વિરામ લેવાનો, લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ફરીથી આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરીએ છીએ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કેળમાં મૂલ્યવર્ધન. નીતિનભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ આપણને માહિતી આપી રહ્યા છે. જી આગળ વાત કરી નીતિનભાઈ કે ઘણા પ્રશ્નોમાં તમે એક મુદ્દાની વાત કરી કે ટીસ્યુ પેપર, જે ટીસ્યુ કલ્ચરની વાત કરીએ તો ટીસ્યુ કલ્ચર જ શા માટે કેળના પાકમાં, જે ટીસ્યુ કલ્ચર જ શા માટે? ટીસ્યુ કલ્ચર વિશે જણાવીશ ખેડૂત મિત્રોને કે આપણા ગુજરાત રાજ્યમાં આપણે પહેલા કેળની ગાંઠોથી આપણે એમની ખેતી કરતા હતા અને ત્યારે આપણી પાસે બિલકુલ લિમિટેડ જાતો પણ આપણી પાસે હતી.
પણ જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ, આજે જો આપણે જોઈએ તો ટેકનોલોજીનો જમાનો છે અને એમાં પણ ઘણા સંશોધનો આપણી સાથે થયા છે. કૃષિ યુનિવર્સિટી જે છે એ ઘણા સંશોધન કરે છે અને એમાં પાકનું ઉત્પાદન કેવી રીતે આપણે વહેલું લઈ શકાય, એક સરખું લઈ શકાય કે ઉત્પાદન વધુ કેવી રીતે મેળવી શકાય, તો તેના માટેની એક ટિશ્યુ કલ્ચર એક પદ્ધતિ છે જેમાં કોષો જે છે એ કોષોને આપણે સારી વેરાયટીના કોષો હોય છે એને આપણે લેબોરેટરીમાં એ ઉગાડીએ છીએ, રોગ મુક્ત આપણે એને બનાવીએ છીએ અને ત્યારબાદ એને આપણે આપણા ખેતરમાં વાવીએ છીએ. જ્યારે આપણે વાવેતર કરીએ છીએ તો આપણને એકદમ રોગ મુક્ત તંદુરસ્ત આપણને રોપા એના મળે છે. એમાંથી આપણે જે પણ ઉત્પાદન લઈએ છીએ તો એ ઉત્પાદન આપણને જ્યારે આપણે એ પાકની લણણી કરીએ છીએ, કાપણી કરીએ છીએ, તો પહેલા પીલામાં શું થતું હતું કે એ આપણે અવરનવર થઈ જતી હતી જેથી આપણે માર્કેટમાં એને પહોંચાડી નહીં શકતા હતા. જ્યારે ટિશ્યુ કલ્ચર પદ્ધતિમાં આપણે જોઈએ તો એ જે લણણી છે એક સાથે થાય છે, એક જ દિવસે આપણે કરીએ તો એ થાય છે, તો એ આપણને મુખ્ય ફાયદો છે. રોગ મુક્ત આપણને મળે છે જેથી આપણે દવા કે બિયાર કંઈમાં પણ આપણે ખર્ચ કરવો પડતો નથી અને જે એનું ઉત્પાદન જે છે જે આપણે પીલાથી કરીએ છીએ એમાં આપણને જે સરેરાશ ઉત્પાદન મળે છે એના કરતાં આપણને બમણું અથવા તો ત્રણ ગણું ઉત્પાદન ટિશ્યુ કલ્ચરમાંથી મળે છે, જેથી આપણે ખરેખર કેળના પીલા આજે લોકો છોડી દે છે અને ટિશ્યુ કલ્ચરથી જ વાવેતર કરે છે જેથી આપણને ચોક્કસ પ્રકારની આવક ખેતી ખર્ચમાં મળી શકે છે. જી જીગરભાઈ, આપણે વાત કરીએ આગળ કે પાક કોઈ પણ હોય પણ એમાં પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ એ ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે આપણે કેળના પાકની વાત કરીએ છીએ તો એમાં પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ વિશે આપ શું કહેશો? સરસ. ખેડૂત મિત્રો, તમને જણાવવા માંગીશ કે આપણે શરૂઆતથી એટલે કે જ્યારે પાક રોપીએ છીએ ત્યારથી એન્ડ એટલે કે આપણે પાક લણણી કરીએ છીએ ત્યાં સુધી તો આપણે ખૂબ જ મહેનત કરીએ છીએ. ખૂબ જ સારું એવું ખેડ ખાતર પાણીથી માંડીને દરેક તબક્કે આપણે ખૂબ જ મહેનત કરીએ છીએ, પરંતુ જ્યારે આપણે ખેતરમાંથી પાકની લણણી કરીએ એટલે કે હાર્વેસ્ટિંગ કરીએ ત્યારથી જે આપણી જે ઉત્પાદ જે છે, જે પ્રોડક્ટ છે, એ એન્ડ યુઝર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ બગડી જતી હોય છે. તો આપણે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ પ્રોપર પ્લાનિંગ કરીને કરવું જોઈએ. જ્યારે કેળ પાકની આપણે વાત કરીએ તો કેળ પાકમાં જ્યારે લૂમ આવી જાય છે ત્યારે એને બ્લુ કલરની પોલીપ્રોપેલિન બેગ ચડાવવામાં આવે છે જેથી કોઈ પણ જીવાત લાગતી નથી અને જે કેળ ફળ જે છે એની ક્વોલિટી જળવાઈ રહે. ત્યારબાદ કેળ પાક ઉતાર્યા બાદ એને પ્રી કુલિંગ કરવામાં આવે છે. એટલે કે પ્રી કુલિંગ કેમ કરવામાં આવે છે? તો પ્રી કુલિંગ આપણે ફિલ્ડ હીટ જે હોય છે, ગરમી જે હોય છે આપણા ફિલ્ડની, એ રિમૂવ કરવા માટે, કાઢવા માટે આપણે પ્રી કુલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ એને પ્રોપર ટ્રાન્સપોર્ટેશન માટે રિફર વાનમાં જ એનું ટ્રાન્સપોર્ટેશન કરવું જોઈએ. હવે ત્યારબાદ જો આપણે વેચાણ માટેના જે શોપ્સ હોય છે ત્યાં પણ એક ચોક્કસ એને નિયત ધારાધોરણનું જે ટેમ્પરેચર હોય છે એ ટેમ્પરેચરના કન્ટેનરમાં જ મૂકવું જોઈએ અને ત્યારબાદ એનું વેચાણ કરવું જોઈએ. તો આજે આપણી પ્રોડક્ટ જે છે એ એન્ડ યુઝરને સારી એવી ક્વોલિટીવાળી મળી શકે અને એની જે ક્વોલિટી જે છે અથવા તો એના જે વિટામિન્સ કે મિનરલ્સ જે એ પ્રોપર જળવાઈ રહે છે. ચોક્કસથી. બીજા એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, દેવશીભાઈ જાદવ. જી સોમનાથી, જે દેવશીભાઈ આપનો સવાલ જણાવો. જી ફરી વાર આપનો પ્રશ્ન જણાવો દેવશીભાઈ. દેવશીભાઈ માફ કરશો, ફરી વાર આપનો પ્રશ્ન જણાવો, આપનો અવાજ કટ થાય છે. હું બેન એમ કહું કે એકવાર આપણે થાર લઈ લો બરાબર, એક નો એક નંગ છે એમાંથી એકવાર થાર લેવા જો બરાબર, પછી એનું બસલું જે આપણે કાપીએ જી, એ બસલું રાખી પાછી સારી સારી એવી લૂમ મેળવ્યું તેના માટે શું કરવું જી? એમનું કેવું છે કે એકવાર ફરી બીજી વાર લૂમનું જો ઉત્પાદન કરવું હોય તો એ કેવી રીતે કરી શકાય? જી ખેડૂત મિત્ર, આપણે જણાવવા માંગીશ કે જે એકવારનો પાક લઈ લીધા બાદ જે આપણે બીજી વાર પાક લેવો હોય તો જે એકવાર લીધા આપણે પાક લઈએ છીએ તો એ થળિયાને ત્યાં કટ કરી હવે બીજી વાર જે ત્યાંથી આજુબાજુ જે પીલા જે નીકળે છે એમાં એકદમ તંદુરસ્ત જે
પીલો હોય છે એને આપણે સારી એવી માવજત કરીને એમાંથી આપણે નેક્સ્ટ યર માટે આપણે પાક લઈ શકીએ છીએ. જી, આગળ વાત કરીએ કે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે આજનો જે વિષય છે આપણો કેળમાં મૂલ્યવર્ધન, એ વિશે આપે માહિતી તો આપી પણ છતાં બી વધુ અને વિશેષ માહિતી જો એમને જોઈતી હોય તો તેઓ ખાસ કરીને ક્યાં સંપર્ક કરી શકે? જી, આપણા ગુજરાત રાજ્ય તેમજ કદાચ જો બહારના સ્ટેટમાં પણ આ જો પ્રોગ્રામ જોવાતો હોય તો આપણે જણાવવા માંગીશ કે યુનિવર્સિટી જે આપણી ચાર આવી છે, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા યુનિવર્સિટી અને જૂનાગઢ યુનિવર્સિટી, હવે ત્યાં એક ફળ માટેનો એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ જે છે, હવે તે ડિપાર્ટમેન્ટના એક્સપર્ટો છે તો આપ એમનો સંપર્ક કરી કેળ પાક માટેની માહિતી લઈ શકો છો. તથા દરેક જિલ્લામાં એક નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીઓ આવી છે, તો આપણા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ છે, હવે એ યોજનાઓનો લાભ લેવા માટે આપ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીઓ નો સંપર્ક કરી શકો છો. જી, હવે એક બીજો અને બહુ જ ખાસ પ્રશ્ન કે આજના વિષય અંતર્ગત અમારા જે ખેડૂત મિત્રો અત્યારે આપણને નિહાળી રહ્યા છે તેમને આપ શું મેસેજ આપવા માંગશો આજના વિષય અંતર્ગત? નીતિનભાઈ, કેળ પાક વિશે એમ તો ઘણું બોલી ગયો છું પણ ફરીથી એક વખત કહી દઉં કે અન્ય પાક જે આપણે કરીએ છીએ, જે ફળ પાકોમાં આપણે કહીએ છીએ કે ઘણા ફળ પાકો આપણે ગુજરાત રાજ્યમાં વાવી શકીએ તેમ છે, પરંતુ કેળ પાક એ આપણે જોઈએ તો એ કેશ ક્રોપ જ આપણા માટે કહેવાય કે જે આપણે તરત જ એમાંથી આપણું જે પણ ખર્ચ જે છે એ ખર્ચ બાદ કરીને આપણને સારું એવું પ્રોફિટ મળી શકે એમ છે. તેથી કેળ પાક ખરેખર વાવવો જોઈએ. જી, જીગરભાઈ આપ શું કહેશો આજના પાક વિશે? ટૂંકમાં જો માહિતી આપવી હોય ખેડૂત મિત્રોને તો કયા મુદ્દા ઉપર માહિતી આપશો? હું જણાવવા માંગીશ કે સારા સ્વાસ્થ્ય માટે આપણે સેન્દ્રીય ખેતી અપનાવી અને સારું એવું ફળ અને શાકભાજી ખાવું જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે સારું હોય અને વિવિધ રોગોથી આપણે બચી શકીએ. જી, નીતિનભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ આપ અહીં આવ્યા અને આજના આ વિષય અંતર્ગત કેળમાં મૂલ્યવર્ધન વિશે આપી જે માહિતી અને માર્ગદર્શન અમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડ્યા તે બદલ દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજના વિષય અંતર્ગત એટલે કે કેળમાં મૂલ્યવર્ધન વિશે આપે જે માહિતી મેળવી તેનો ઉપયોગ કરી આપના ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન બંનેમાં વધારો કરી શકશો તેવી આશા સાથે આજનું આ ફોન ઇન લાઈવ અહીં પૂરો કરીએ એ પહેલા આવતા શુક્રવારનો વિષય નોંધી લેશો. તારીખ 6/3/2020 સાંજે 5:01 આપ જે વિષય પર પ્રશ્નો પૂછી શકશો તે વિષય છે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવવા અને વાપરવા અંગેનું માર્ગદર્શન. તો ફરીથી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાંત સાથે. ત્યાં સુધી હિના દોહરેને રજા આપશો. નમસ્કાર.